बनासकांठा जिल्लामां पालनपुर डीसा अने भापर नगरपालिकानी चूंटणीनी जाहेरात थता भाजप अने कोंग्रेस बंने पार्टी नगरपालिकानी सत्ता हासिल करवा ईडी जोड़ीनुं जोर लगावी रह्या छे। भापर नगरपालिका 6 वोर्डनी 24 बैठक माटे ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે ઠાકોરના વોટ ખેંચવા ઠાકોર સેનાના અધ્યક્ષ અને ભાજપના ચૂંટણી પ્રચારક અલ્પેશ ઠાકોર અને બનાસ ડેરીના ચેરમેન પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ ભાભરમાં સભા કરીને મતદારોને ભાજપ તરફી મતદાન કરીને ભાજપના 24 ઉમેદવારોને વિજયી બનાવીને નગરપાલિકાની સત્તા ભાજપ કબજે કરે તેવું આહવાન કર્યું હતું। અલ્પેશભાઈ આપણા રાધનપુરમાં ધારાસભ્ય તરીકે ચૂંટણી લડતા હતા, જીતી ગયા હોત तो गांधीनगर ની અંદર બેસવાની જગ્યા થોત, પણ ખાલી રાધનપુરનું નહીં, અહીંયા બેઠા બધાને પણ ફાયદો થોત, થોત કે ના થોત, પણ જેમના માટે એ મથ્યા, જેમના માટે કરીને અમારો વારો કાઢી નાખ્યો, એણે જઈને એમનો કાઢી નાખ્યો। કારણ શું? મારા માટે કે ભાઈ જેના માટે મચ્છાવે એના માટે તો હાટું વાળવાનું હોય ને, કોક માટે કંઈક મદદ કરી હોય તો હાટું વાળવું પડે। ચલો તમે મારા માટે ટિકિટ અપાઈ, તમે મારા માટે ચૂંટણી લડ્યા, અમે શંકરભાઈ જીવન ઘર ભેગા કર્યા, એટલે હવે અમારે તમને મદદ કરવાની હોય તો મદદ કરવા ના રહ્યા, ત્યાં જઈને કે તમારે ઘર ભેગા કરીશ। શંકરભાઈ ચૌધરીએ વાવ તાલુકાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર કટાક્ષ કરતા કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે જેમના માટે મહેનત કરી જીતાડ્યા ને આ મારો વારો કાઢી નાખ્યો, અમને ઘર ભેગા કર્યા, જેમને જીતાડ્યા તેમને રાધનપુરની પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ઘર ભેગા કર્યા। અંદર અંદર એકબીજા અર્થ તમને દોસ્તોની ખબર, આ પાપરમાં આ રામભાઈને સ્વરૂપજીને બેઠા છે, ખાલી એક રેશનીંગની દુકાન મારા યુવાનોએ માગી હતી ત્યારે અપમાન કરીને કાઢી મૂક્યા હતા સાહેબ, આજ ભાભરની અંદર સાહેબ, જેમને અમે ધારાસભ્ય બનાવવા માટે રાત દિવસ મરી ગયા, જેને ધારાસભ્ય બનાવવા માટે અમે અનેક કામો કર્યા, તન મન ધન પોતાના શરીરની ચિંતા કર્યા વગર અમે દોડ્યા, એક રેશનીંગની દુકાનમાં પણ એમનું મન મોટું ના બન્યું, ત્યારે એવું થયું ઘરે કોના માટે દોડ્યા। દોસ્તો, યુદ્ધના મેદાનમાં માર પડે ને તો આંસુ ના નીકળે, પણ જેના માટે દોડે ને પીઠમાં ખંજર વાગે ને ત્યારે આંખમાંથી ધડ ધડ આંસુ નીકળી જતા હોય, અનેક યાતના, અનેક અનેક રીતે માનસિક રીતે હેરાન થયા છે, અને એ પછી નક્કી કર્યું કે મેં કે મારા લોકો માટે સરકારમાં બેસું, અને સરકારમાં બેસીશ તો આ લોકો માટે જે કંઈ કરવું છે હું છૂટા હાથે કરી શકીશ। પણ કદાચ પરમાત્માને પસંદ નહોતું અને પરમાત્માની સાથે કેટલાક લોકોને પસંદ નહોતું ત્યારે ત્યાં ગાંધીનગર જાય અને ગરીબના ઘરમાં અજવાળું કરે એ ઈચ્છતા હતા, ક્યારે હારે તો ગરીબ ગરીબ રહેશે, મારું કામ છે ગરીબોના હક અને અધિકાર માટે લડવું, જે અત્યાચાર અન્યાય પીડા છે એના માટે લડવું, પણ ત્યાં જતા મને રોકવા માંડ્યા, એ રોકનારા કોઈ બીજા નહોતા જેમના માટે દોડ દોડ કરીએ, અને તો રોકે અધિકાર ચલો માની લઈએ, પણ મારા માટે જે ભાષા વાપરી ને આજે પણ મને દુઃખ થાય છે કે આવો તો હું નથી ને। અલ્પેશ ઠાકોરે ગેનીબેન ઠાકોરને આડકતરી રીતે કટાક્ષ કરતા જણાવ્યું કે જેમના માટે દોડ્યા અને તેમને જીતાડ્યા તે મને એક રેસનિંગની દુકાન ના અપાવી શક્યા અને પીઠ પાછળ ખંજર ભોક્યું। હાલ તો ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે, કોનું પલું ભારે છે તે સમય અને મતદારો બતાવશે।